મંતવી ન્યૂઝના ફાયર ફોલ્ટની આવી ઇમ્પેક્ટ. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે 67 શાળાઓને ફાઇનલ અલ્ટિમેટમ આપવાની કરી તૈયારી. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં આઈએએસ અધિકારીઓની બદલીનો ચીપાયો ગંજીપો. 10 આઈએએસ અધિકારીઓની થઈ બદલી. વડોદરા એમએસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં સમિતિની તપાસ સતત બીજા દિવસે પણ યથાવત. સેનેટ અને સિન્ડિકેટ સભ્યોના લેવાયા નિવેદન. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા ભાવનગર. સુભાષનગરના 1088 ઈડબ્લ્યુએસ આવાસનું કર્યું લોકાર્પણ. 5 લાભાર્થીઓને સોંપાઈ ચાવી. મહીસાગરના કડાણામાં એસીબીની ટ્રેપ. ગ્રામ પંચાયતના તલાટી 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. આજે પણ આર્યને રહેવું પડશે જેલમાં. જેલના સમય સુધી જામીન ઓર્ડર સાથે ન પહોંચી શક્યા આર્યના વકીલ. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય એટ લાઈવ સાથે એક ફરી એક વખત હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. આજે કરીશું સમાચારોનું વિશ્લેષણ અને વિશ્લેષણની શરૂઆત કરીશું આર્યન ખાનના સમાચારની સાથે, કારણ કે આર્યન ખાને ફરી એક વખત આજે જેલમાં રાતવાસો કાઢવો પડશે. આર્યન ખાનના વકીલ કોર્ટનો ચુકાદો લઈને નથી પહોંચી શક્યા. ત્યારે હાલની જો વાત કરીએ તો હાલ આર્યન ખાને આજે ફરી એક રાત જેલમાં કાઢવી પડશે. સમય મર્યાદા પહેલા જેલ સુધી ઓર્ડરની કોપી નથી પહોંચી શકી, જેના કારણે આર્યને વધુ એક રાત જેલમાં કાઢવાનો વારો આવ્યો છે. ત્યારે જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે એ જોતા એમ કહી શકાય કે આર્યને જે 5 પેજનો ઓર્ડર છે એ સમયસર ન પહોંચાડ્યો, જેના કારણે હાલ આર્યન ખાને જેલમાં જ રહેવું પડશે. Incidentally, I was in the court in connection with... Stop touching, first of all. The order was furnished to the session special court and the surety appeared and she has been accepted by the court and the bail formalities are being completed. Once the bonds are signed, they'll go directly from the court to the jail. So now all of you can move to the next step. So that you will get to see Aryan ultimately free from Arthur Road jail. See, Juhi Chawla knows him right from childhood, from his birth actually. So she has offered herself as a surety and the court was kind enough to accept her. So it's a mere formality that we're completing. बेल प्रक्रिया पूर्ण झालेली आहे. मॅडम जुही चावला एक्सेप्ट झालेली आहे कोर्टात श्युअरिटी म्हणून, तर त्यानुसार बेल बॉन्ड वगैरे एक्झिक्यूट होईल आणि आता ते डॉक्युमेंट सगळे डायरेक्ट कोर्टातून अर्धा रोडमध्ये जाईल. મહત્વનું છે કે આર્યન ખાનને શરતોને આધારે જામીન મળી ચૂક્યા છે, પરંતુ એ જામીન ઓર્ડર સમયસર જેલ સુધી નથી પહોંચી શક્યો, જેના કારણે ફરી એક વખત એક રાત આર્યનની હવે જેલમાં જ નીકળશે. આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા કેતનની સાથે. કેતન, જણાવશો જે પ્રકારે આજે એક આશા બંધાઈ હતી, 4 ગાડીઓના કોન્વોયની સાથે શાહરૂખ ખાન પોતાના પુત્રને લેવા માટે નીકળી ચૂક્યા હતા, પણ વધુ એક રાત આર્યને જેલમાં કાઢવી પડશે, કેમ? જેલ સુધી એ ઓર્ડર કોપી પહોંચી નથી કે જે શરતોને આધીન આર્યન ખાન અને બાકીના જે બે આરોપી છે તેમને જે જામીન આપવામાં આવ્યા છે, તે જે બેલ કોપી જે હોય છે અને જે શરતો તેમાં લખેલી હોય છે જે જેલ સત્તાધીશ સુધી પહોંચાડવાની હોય છે અને તેની માટેનો સમય જે છે 5:30 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ જેલ સત્તાધીશો કોઈક કારણોસર 10 મિનિટ સુધી રોકાઈ શકે છે, પરંતુ ત્યારબાદ રિલીઝ નથી કરતા કેદીઓને આ રીતે. તો એમ કહી શકાય કે હવે આવતીકાલે 11 વાગ્યા આસપાસ ફરીથી આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે શાહરૂખ ખાન અને તેના લોયર્સે, અને જે તેમની પાસે જે રિલીઝ ઓર્ડર જે આવી ગયા છે તો આવતીકાલે સીધા જ તેઓ આર્થર રોડ જેલ પહોંચશે અને પોતાના દીકરાને છોડાવશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે સમગ્ર પ્રક્રિયા જે ચાલી તેમાં જે આર્યન ખાનને
नजीक थी सौथी ओळखनार अने शाहरुख खान ना एम कही शके के खास दोस्त जूही चावला हाजर रह्या हता समग्र प्रक्रिया में अने तेमणे जे साक्षी अने जे जरूरी जे डॉक्यूमेंट्स होय छे तेना उपर साइन करी हती अने तेओ हाजर रह्या हता समग्र प्रक्रिया में एटले कही शकाय के आर्यन खाने हजू एक रात आर्थर रोड जेल में ज रहेवू पड़शे अने बाकीना जे आरोपीओ जे छे तेमणे अने जामीन अरजी पर जे गई काले जे सुनावणी थई हती आजे लगभग 2-2.5 वागे आसपास रिलीज ऑर्डर पण करी देवामां आव्यो हतो परंतु त्यां हाईकोर्टथी जे कम्प्लीट ऑर्डर होय छे તે સેશન્સ કોર્ટ મોકલવાનો હોય છે અને સેશન્સ કોર્ટથી એનડીપીએસ કોર્ટ જે સમગ્ર આખી પ્રક્રિયા ચાલી અને તેમાં ક્યાંક મોડું થઈ ગયું અને છેલ્લે છેલ્લે મુંબઈનો ટ્રાફિક કારણ કે ઓફિસ ટાઈમ દરમિયાન આર્થર રોડ જેલ આસપાસનો જે વિસ્તાર જે છે તે અત્યંત ટ્રાફિક ઝોનમાં આવતો હોય છે અને આજે તેમાં પણ અનેક એવા પ્રશંસકો ત્યાં પહોંચ્યા હતા અને તેને લઈને ટ્રાફિકની સમસ્યા નડી અને તેને કારણે મોડું થયું અને હવે આવતીકાલે આર્યન ખાનનો છુટકારો થશે। आभार केतन, समग्र माहिती आपवा बदल। तो जे प्रकारे केतने जणाव्यू ए रीते के ट्राफिक ना भोगे आर्यन खाने वधु एक रात जेलवासो काढवो पड़शे। એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। વહેલી સવારથી મંતવ્ય ન્યૂઝ દ્વારા ઓપરેશન ફાયર ફોલ્ટ ચાલી રહ્યું છે ત્યારે એ ઓપરેશનની ઇમ્પેક્ટ જોવા મળી છે, અસર થઈ છે અને તંત્ર હવે દોડતું થયું છે। મહત્વનું છે કે ફાયર ફોલ્ટ ઓપરેશન બાદ ફાયર વિભાગે નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી છે। 67 જેટલી શાળાઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે અને તેઓને હવે ફાઇનલ નોટિસ આપવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોર્ટેબલ સાધનો અંગેની પણ તેઓને નોટિસ આપવામાં આવનાર છે ત્યારે ફિક્સ સિસ્ટમ અપડેટ કરવાની પણ સૂચના આપવામાં આવશે તમામ શાળાઓને। તો આ સમગ્ર બાબતે વાત કરીશું સંવાદદાતા મનોજ સાથે। મનોજ, જણાવશો જે પ્રકારે વહેલી સવારથી મંતવ્ય ન્યૂઝે એક બીડું ઉપાડ્યું હતું અને આખરે એ બીડુંનો એક ખરો જવાબ અથવા તો એમ કહી શકાય કે એનું ફળ મળ્યું છે અને જે શાળાઓમાં બાળકોના જીવના જોખમે ભણાવવામાં આવતા હતા એ શાળાઓને હવે નોટિસ આપવાની તૈયારીઓ છે, શું છે વધુ અપડેટ? ચોક્કસ જય, આપણે પહેલાં પણ જોયું છે કે ફાયરની જે સિસ્ટમ છે તે અપગ્રેડ ના હોય તો કેવા કેવા મોટા કાંડ થયા છે, કેવા મોટા અગ્નિકાંડ થયા છે, તક્ષશિલા કાંડ હોય કે પછી શ્રેય હોસ્પિટલનો કાંડ હોય કે અન્ય કોઈ પણ કાંડ હોય, તેવા અનેક કાંડ આપણા નજર સમક્ષ છે અને માટે જ મંતવ્ય ન્યૂઝ દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું કે આવા કેટલા બિલ્ડિંગ્સ છે કે જ્યાં આગળ આ જ પ્રકારની ડોલમડોલ ચાલી રહી છે। તો મંતવ્ય ન્યૂઝે આજે સવારથી જ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને 2 એવી જે શાળાઓ છે તેની અંદર લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું કે જ્યાં આગળ ફાયર એનર્જી તો હતી પરંતુ જેના જે સાધન સરંજામ હતા તે નબળી ગુણવત્તાના હતા, તેમાં પૂરતા સાધન સરંજામ પણ નહોતા, ક્યાંક ને ક્યાંક ફાયર એક્ઝિક્યુશનના મૂકીને પણ તેમણે મન મનાવી લીધું હતું। એટલે આવી અનેક જગ્યાએ લૂલમડોલ જોવા મળી હતી અને આવી 2 જેટલી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી અને ત્યાં આગળની જે સ્થિતિ છે તેનો સાચો ચિતાર દર્શકો સુધી પહોંચાડ્યો હતો અને ત્યારબાદ ચીફ ફાયર ઓફિસર છે રાજેશ ભટ્ટ તેમની મુલાકાત લેવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે હા બિલકુલ, અમે લોકો આવી અમદાવાદની 67 જેટલી શાળાઓ છે કે જ્યાં આગળ આ પ્રકારની જે લૂલમડોલ છે તે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક તે લોકોને નોટિસ આપવાની ફાઇનલ અલ્ટિમેટમ આપવાની હવે કાર્યવાહી કરીશું અને આ જે દિવાળી છે દિવાળી દરમિયાન અમે લોકો એ તમામે તમામ જે 67 શાળાઓ છે તેની અંદર તમામ જે ફાયરના સાધનો છે તેની પૂરતી ફાયર સેફ્ટીના તમામે તમામ જે કામગીરી છે તે પૂરી કરવામાં આવે તેવી તેમણે બાહેધરી આપી હતી। મનોજ, અહીં સવાલ એ પણ થાય કે જો નબળી ગુણવત્તાના સાધન સરંજામ હતા તો એ શાળાઓને એનઓસી મળી કયા આધાર ઉપર? બિલકુલ, બહુ સારો સવાલ છે જય તમારો, કારણ કે સૌથી મોટી મોટી વાત જ એ છે કે એનઓસી ત્યારે જ મળે કે જ્યારે ફાયર સેફ્ટીના પૂરેપૂરા નોર્મ્સનું પાલન કરવામાં આવે, પરંતુ થાય છે એવું કે જે ફાયર અધિકારીઓ હોય છે તેમની જ ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય છે અને તેમની જે મિલીભગતવાળી જે એજન્સીઓ હોય છે તેમની પાસે જો કામ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે અને જો એ એજન્સીઓ પાસે કામ કરાવવામાં આવે તો ઓફિસમાં બેઠા બેઠા ફાયર એનઓસી મળી જાય છે, બાકી જો બીજી કંપનીઓ પાસે કામ બીજી એજન્સીઓ પાસે કામ કરાવવામાં આવે છે તો પછી તેમને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે, ઠાકાઠૈયા કરવામાં આવે છે, તેમના કોઈને કોઈ નુકસ કાઢવામાં આવે છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આમાં ફાયર અધિકારીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ હોય તેવું દેખાય। જી, આભાર મનોજ, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે પ્રકારે મનોજે જણાવ્યું એ રીતે કે એક સારું પરિણામ સામે આવ્યું છે મંતવ્ય ન્યૂઝ દ્વારા, ઓપરેશન ફાયર ફોલ્ટ આજે વહેલી સવારથી કરવામાં આવ્યું હતું અને જેનું એક સારું પરિણામ આવ્યું છે અને હાલ 67 જેટલી શાળાઓને નોટિસ આપવાની તૈયારી હાથ ધરવામાં આવી છે।
વાત કરીશું સહકારી ક્ષેત્રે યોજાયેલી ચૂંટણીઓની, કારણ કે એ ચૂંટણીઓમાં જયેશ રાદડિયાનો ડંકો વાગ્યો છે. મહત્વની બાબત એ છે કે સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાએ જાણે સિક્સર મારી હોય એ પ્રકારે હાલ સપાટી ઉપર પ્રતીત થઈ રહ્યું છે. કારણ કે રાજકોટ જિલ્લાની 6 જેટલી માર્કેટ યાર્ડ પર જીત મેળવવામાં આવી છે. ધોરાજી માર્કેટ પર ભાજપની ધજા લહેરાવાઈ છે, તો ખેડૂત વિભાગની 10 બેઠક પર પણ જીત મેળવવામાં આવી છે. સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાએ સિક્સર મારી છે. આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા ડેનિયલની સાથે. ડેનિયલ જણાવશો, જે પ્રકારે આજે ભાજપે સહકારી મંડળીઓમાં સહકારી ક્ષેત્રે જે જીત મેળવી છે, આખરે પરિબળ શું હતા? બિલકુલ જય, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની રહેમ નજર હેઠળ રાજકોટ જિલ્લાની જે જામગંડોરણા છે, રાજકોટ છે, ગોંડલ છે અને જેતપુર તેમજ ધોરાજી જે સહકારી ક્ષેત્ર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5 જે બેઠક છે જામકંડોરણા, રાજકોટ, ગોંડલ અને જેતપુર, આમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. અને ગઈકાલે ધોરાજી બેઠક પર સહકારી ક્ષેત્રનું મતદાન થયું હતું, જેમાં 425 ઉમેદવારોએ મતદાન કર્યું હતું અને જે 5 ઉમેદવારો એમાં મતદાનમાં ઊભા રહ્યા હતા, જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠકમાં ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે સવારે ગુરુવારે ધોરાજી બેઠક પર મતદાન યોજાયું હતું અને એની અંદર 15 ઉમેદવારો ઊભા રહ્યા હતા, જેમાં 4 વેપારી પેનલ પરથી અને 10 ખેડૂત વિભાગની ઉમેદવારો હતા અને એના માટે 425 મતદારોએ મતદાન કર્યું હતું. પરંતુ જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભાજપનો ભગવો લહેરાયો છે અને એટલા માટે કહી શકાય કે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની રહેમ નજર હેઠળ આ ઇલેક્શન યોજાયું હતું. તેમણે જામકંડોરણા, રાજકોટ, ગોંડલ અને જેતપુર જે છે એમાં તો એમણે વિજય મેળવ્યો જ હતો અને એમની આશા પણ હતી કે ધોરાજી જે બેઠક છે એના પર પણ ભાજપનો ભગવો લહેરાશે. એટલે કહી શકાય કે ભલે એમના પાસેથી કેબિનેટનું જે મંત્રી હતા એ પદ ગયું હોય, પણ એમનો જે દબદબો છે એ યથાવત રહ્યો છે. આભાર ડેનિયલ સમગ્ર માહિતી આપવા બદલ. તો જયેશ રાદડિયાનો દબદબો યથાવત રહ્યો છે અને પહેલાથી જે 4 બેઠક એવી હતી કે જ્યાં જીત મેળવી ચૂકાઈ હતી, જંગ તો માત્ર 2 જ બેઠક ઉપર હતો અને આખરે 2 બેઠક ઉપર પણ વિજય મેળવ્યો છે. અને હવે વાત કરીશું વડોદરા એમએસ યુનિવર્સિટી ભરતી કૌભાંડની. જી હા, ભરતી કૌભાંડની હાલ તપાસ ચાલી રહી છે અને તપાસનો આજે બીજો દિવસ છે, ત્યારે બીજા દિવસે પણ સતત તપાસ કરવામાં આવી રહી છે. સેનેટ સિન્ડિકેટના સભ્યોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, ત્યારે તપાસ માટે 2 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને આક્ષેપ કરનાર સેનેટ સિન્ડિકેટ સભ્યોએ પણ આજરોજ પુરાવા રજૂ કર્યા છે. ત્યારે હાલ હવે તપાસનો બીજો દિવસ છે, ત્યારે મહત્વનું એ રહેશે કે આખરે આ તપાસ પૂરી ક્યારે થાય છે અને આ તપાસનું પરિણામ શું આવે છે. આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા રાજ પરમારની સાથે. જી રાજ, જણાવશો કે જે પ્રકારે આજે સિન્ડિકેટની વડોદરા એમએસ યુનિવર્સિટીની જે તપાસ ચાલી રહી છે એનો બીજો દિવસ છે, હાલ નવા શું અપડેટ? જી બિલકુલ જય, કહી શકાય કે આ જે મુદ્દો છે તેનો સમગ્ર હવે રાજ્યભરમાં પણ હવે ચર્ચાઈ રહ્યો છે. કારણ કે યુનિવર્સિટીનો જે આ ભરતી કથિત ભરતી કૌભાંડ મામલો છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ઉપરી લેવલ પણ હવે નોંધ લેવાય છે. તેના કારણે થઈને જે રીતે સરકારે આ મામલે જે કમિટીની રચના કરવામાં આવી, આ કમિટીમાં 2 સભ્યોનો સમાવેશ થાય છે. એક ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર છે અને બીજા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના. તો આ બંને જે કમિટીના સદસ્યો છે તેઓએ આજે પણ એમએસ યુનિવર્સિટીમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે મહત્વપૂર્ણ વાત એ છે કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે ભરતી પ્રક્રિયાને લઈને, તે જે સભ્યો છે તે આ જે કમિટી છે તેની સમક્ષ પુરાવા લઈને અહીં રજૂ થયા હતા અને તેના કારણે થઈને વધુ પણ મામલો ચર્ચામાં ખળભળાટ મચી ગયો છે. અને બીજી તરફ જે તંત્ર છે યુનિવર્સિટીનું, જે સિન્ડિકેટ છે, તે બચાવ કરી રહ્યું છે, સતત કહી રહ્યું છે કે ભરતી કૌભાંડ જે સમગ્ર ન્યાય જે યુનિવર્સિટીની ધારાધોરણ છે તેના અનુસાર કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જ્યારે એમએસ યુનિવર્સિટીમાં ભરતી
કૌભાંડને લઈને જે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું, પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં જે 23 જેટલી પોસ્ટ છે તેના નામે એક લેટર છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું હતું. આ વાયરલ જે પોસ્ટ છે ભરતી લઈને એમાં યુનિવર્સિટી નામે વાયરલ થયું હતું અને જેમાં કહેવામાં આવ્યું હતું કે 23 જેટલી વિવિધ પ્રોફેસરોની જે પોસ્ટ છે તેમાંથી માત્ર 7 જ ભરવામાં આવી છે, જ્યારે બાકીની જે પોસ્ટ છે તે ભરવામાં આવી નથી. હવે આ જે પોસ્ટ હતી એના આધારે હવે આ મામલો બિચકાયો છે, તેના કારણે થઈને સરકાર પણ હવે દોડતી થઈ છે અને ક્યાંક ને ક્યાંક આ જે યુદ્ધના ધોરણે જે કમિટી બનાવવાની રચના કરવામાં આવી અને જે હવે તપાસનો ધમધમાટ જ્યારે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આજે પણ જે બીજા દિવસે પણ જે આક્ષેપ કરનારા છે અને બીજા જે સભ્યો છે જે બચાવ કરનારા આ તમામ જે સભ્યો છે સિન્ડિકેટના તેમને સાંભળવામાં આવી રહ્યા છે. હવે આગળ એ જોવાનું રહે છે કે તથ્ય સામે શું આવે છે. જઈ ના ચોક્કસથી તથ્ય સામે શું આવે છે એના ઉપર સૌની મીટ મંડાઈ છે, પરંતુ મહત્વની બાબત એ પણ છે કે આખરે આ તપાસ હજુ કેટલા દિવસ ચાલશે અને શું આ તપાસ ઉપર કોઈ રાજકીય દબાણ છે. જી બિલકુલ, કહી શકાય કે હવે આમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ભળતું દેખાઈ રહ્યું છે, કારણ કે જે સિન્ડિકેટના જે સભ્યો છે જે વર્ષોથી જે સિન્ડિકેટમાં રહ્યા છે અને હવે તેમના ઉપર પણ હવે ક્યાંક ને ક્યાંક આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ભરતી પ્રક્રિયામાં તેઓનો પણ કંઈક સાથ હોઈ શકે છે. જ્યારે સામે છે જે આરોપ કરનારા જે સભ્યો છે તેઓનું એવું કહેવું છે કે આમાં મિલીભગત થઈ છે, આમાં ગેરરીતિ થઈ છે અને તેઓએ પુરાવા પણ રજૂ કર્યા છે. એટલે કહી શકાય કે આ જે મામલે છે તેમાં અગાઉ સી આર પાટીલે પણ કહ્યું હતું કે જે પણ ગેરરીતિ થઈ હશે તે નથી સહન કરી લેવામાં આવી અને જે પણ છે તેનું જે તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. એટલે કહી શકાય કે હવે આમાં રાજકારણ પણ ઇન્વોલ્વ થઈ ચૂક્યું છે અને ઉપરી લેવલે પણ હવે આ જે સમગ્ર કિસ્સામાં આગળ શું વળાંક આવે છે તેના પર બારીકાઈથી નજર રખાઈ રહ્યું હોય તેવું પણ જે લાગી રહ્યું છે. જે આભાર રાજ, સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રકારે સંવાદદાતા રાજે જણાવ્યું એ રીતે કે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, સતત બીજા દિવસે પણ તપાસ ચાલી રહી છે, ત્યારે હવે આ તપાસ ક્યારે પૂર્ણ થાય છે અને પરિણામ શું આવે છે એ બાબત ઉપર સૌની મીટ મંડાઈ છે. હવે વાત કરીશું ટેક્સટાઇલ પાર્કની. જી હા, સૌથી પહેલા ટેક્સટાઇલ પાર્કની વાત કરીશું. રાજ્યમાં હવે ટેક્સટાઇલ પાર્ક બનાવવાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે 1000 એકર જમીનમાં દેશનો પ્રથમ ટેક્સટાઇલ પાર્ક બનશે અને સુરત અને ભરૂચમાં પ્લાનિંગ ટીમે જગ્યા પણ પસંદ કરી દીધી છે. નવસારીને વૈકલ્પિક સ્થાન તરીકે પસંદ કરાયું છે, જ્યારે પાર્કમાં 20,000 કરોડથી વધુનું રોકાણ હાલ અપેક્ષિત છે. ત્યારે દેશમાં 7 ટેક્સટાઇલ પાર્ક નિર્માણની યોજના છે અને મોદી સરકાર 4,445 કરોડનો આ ટેક્સટાઇલ પાર્ક પાછળ ખર્ચ કરશે. તો આ સમગ્ર મામલે વાત કરીશું સંવાદદાતા સચિન સાથે. સચિન જણાવશો, હાલ જે પ્રકારે એક આશા હતી અને એ આશા હવે પૂરી થવા જઈ રહી છે, પ્રથમ ટેક્સટાઇલ પાર્ક બનવાની તૈયારીઓ થઈ ગઈ છે, શું છે વધુ અપડેટ? જય, લાગી તો એવું જ રહ્યું છે કે દેશમાં જે પીએમ મિત્રા કરીને યોજના છે, પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ રિજન એન્ડ એપ્રિલ નામની, અને એ યોજના હેઠળ સમગ્ર ભારતમાં એટલે દેશમાં આવા 7 મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની આખી પ્રોજેક્ટ છે એનો. અને એમાંથી પ્રથમ પ્રોજેક્ટ માટે ગુજરાતનું જે દક્ષિણ ગુજરાત છે, ભરૂચ, નવસારી અને સુરત, આ 3 જગ્યામાંથી કોઈ જિલ્લામાંથી એ જગ્યા પસંદ કરવામાં આવે એવી શક્યતા સેવાઈ રહી છે. જીઆઈડીસી જે ગુજરાતનું જીઆઈડીસી છે એના દ્વારા પણ જમીન જોવામાં આવી છે. 1,000 એકર જેટલી જમીન આના માટે જરૂર પડશે. ભરૂચમાં જોઈ છે, સુરતમાં જોઈ છે, નવસારીમાં જોઈ છે અને કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્પર્ધાત્મક રીતે આ જગ્યાની પસંદગી કરવામાં આવશે. જય, ખાસ જે વાત એ છે કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગ સારો ધમધમી રહ્યો છે અન્ય રાજ્યો કરતાં, અને એમાં પણ ગુજરાત સરકારને એટલા માટે જ આશા છે કે આ મેગા ટેક્સટાઇલ પાર્ક પણ ગુજરાતમાં જ બને, સૌ પ્રથમ દેશનો પાર્ક બને. અને તેના કારણે થશે એવું. જય, અત્યાર સુધી શું થતું હતું કે કાપડ કોઈ જગ્યાએ, એનું વણાટકામ અલગ જગ્યાએ થાય, એનું કલરકામ અલગ જગ્યાએ થાય અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ જે કપડાં બને એ અલગ જગ્યાએ બને, પણ આ મેગા ટેક્સટાઇલ પાર્કમાં એવું થશે કે તમામ વસ્તુ એના વણાટકામથી લઈ અને જ્યાં સુધી કપડાં બની ના જાય, ગાર્મેન્ટ આખું મેન્યુફેક્ચર ન થાય, એક જ જગ્યાએ આ તમામ વસ્તુઓ બનશે. તેના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓની પણ જરૂર પડશે, કૌશલ્ય વાળા કર્મચારીઓની જરૂર પડશે, કામદારોની. અને એના માટે જે 1000 એકર જમીન છે એનામાં પણ એવો
नक्की करवामां आव्युं छे के एमांथी 50% जमीन छे एनो मेन्युफेक्चरिंगमां उपयोग करवो, 10% जमीन छे कामदारोने रहेवा माटे एमनी हॉस्पिटल ने वगैरे जरूरियात होय छे एना माटे उपयोग करवो, अन्य अमुक टका 5 કે 10% होटल वगैरे जेवी सुविधाओ माटे उपयोग करवो, अने उपरांत 5% जमीनों एमना रिसर्च अने संशोधन माटे अने एमना ट्रेनिंग माटे पण उपयोग करवो। एटले पूरेपूरू आयोजन सरकारनुं एवुं छे, અને જો કદાચ ગુજરાતમાં આ પાર્ક બનશે તો આપણા તમામ ગુજરાતીઓ માટે આ ખૂબ જ ગર્વ લેવા જેવી વાત હશે। અને ગુજરાતનું કાપડ ઉદ્યોગ અત્યારે તો ફેમસ છે, પણ આના કારણે વિશ્વભરમાં વધુ પ્રખ્યાત થશે। જય સચિન, મહત્વની બાબત એ પણ છે, ભરૂચ અને સુરત બે જગ્યાઓ ઉપર હાલ જગ્યા જોવામાં આવી છે, જગ્યાની પસંદગી પણ થઈ ગઈ છે, પરંતુ સુરત એક ખૂબ મોટી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ધરાવે છે પહેલાથી જ, તો હાલ શું લાગે છે જો ટેક્સટાઇલ પાર્ક બને તો એ ક્યાં બની શકે છે, સુરત કે પછી ભરૂચ? જઈ હજી ચાલી રહી છે, જમીન જીઆઈડીસી દ્વારા જોવામાં આવી છે, કઈ જગ્યા હજી ફાઇનલ નથી કરવામાં આવ્યું। કારણ કે સુરતમાં તમે કીધું ટેક્સટાઇલ મોટું હબ છે આખું, પણ આમાં શું છે કે 1000 જેટલી જમીન, 1000 એકર જેટલી જમીન જોવામાં આવી છે, અને તેમાં કઈ જગ્યાએ અનુકૂળ આવશે આની પસંદગી પણ સ્પર્ધાત્મક રીતે થશે। કેન્દ્ર સરકારે એવું કહ્યું છે કે જે જગ્યાની પસંદગી કરવામાં આવશે સ્પર્ધાત્મક રીતે કરવામાં આવશે, અને ત્યારબાદ આસપાસમાં અને અન્ય યુટિલિટીઝ છે કે કેમ એ પણ જોવામાં આવશે। હજી સુરત, ભરૂચ અને નવસારી ત્રણ જિલ્લામાંથી કોઈ એક જગ્યાએ પસંદગી થઈ શકે છે, અન્ય પણ કેટલાક માપદંડો હોઈ શકે છે, હવે એ આગામી દિવસોમાં ફાઇનલ જીઆઈડીસી અને કેન્દ્ર સરકાર દ્વારા જે અધિકારીઓ જે તે વિભાગના છે એમના દ્વારા બેસીને આખું નક્કી કરવામાં આવશે કઈ જમીન છે। અને જે કેન્દ્ર સરકારે કહ્યું છે કે સ્પર્ધાત્મક રીતે, તો એમાં પણ કદાચ બની શકે કે 5 જમીનની પસંદગી કરવામાં આવે અને એમાંથી એક પસંદ કરવામાં આવે જાય, તો એ આગામી દિવસોમાં ખ્યાલ આવશે। આભાર સચિન, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે પ્રકારે સચિને જણાવ્યું એ રીતે કે હાલ તૈયારીઓ તમામ પૂર્ણ થઈ ગઈ છે અને સૌથી મોટું અને સૌથી પહેલું ટેક્સટાઇલ પાર્ક બનવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। મોદી સમાજ ઉપર ટિપ્પણી કરવા મુદ્દે રાહુલ ગાંધી ઉપર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો, પૂર્ણેશ મોદી દ્વારા આ કેસ થયો હતો, ત્યારે આ માનહાનિના કેસમાં આજરોજ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા અને સુનાવણી હાલ એ કેસની પૂર્ણ થઈ ગઈ છે। રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને માનહાનિ કેસમાં રાહુલે હાજરી આપી હતી। મહત્વનું છે કે બે સાહેબની જુવાની અંગે રાહુલનું નિવેદન લેવામાં આવ્યું હતું અને હવે આવતીકાલે બંને પક્ષોના વકીલોને કોર્ટમાં બોલાવાયા છે, ત્યારે ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે વધુ એક સાક્ષીને બોલાવવામાં આવશે। રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી આજ રોજ પૂર્ણ થઈ ગઈ છે। આ સમગ્ર મામલે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિહિર પાસેથી। મિહિર જણાવશો, જે પ્રકારે રાહુલ ગાંધીએ સુરત સુધી આવવું પડ્યું હતું, સૌથી પહેલા તો હાલ કેસનું શું સ્ટેટસ છે અને હવે વધુ નવા શું અપડેટ? બધા મોદી ચોર છે એવી એક નિવેદન રાહુલ ગાંધીનું સામે આવ્યું હતું, જેથી મોદી સમાજમાં બહુ ભારે રોષ જોવા મળ્યો હતો। તેથી હાલના જે કેબિનેટ મંત્રી છે અને ત્યાંના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ રાહુલ ગાંધી સમક્ષ કર્યો હતો સુરતની કોર્ટમાં, ત્યારે આ અંગે હાજરી ભરવા રાહુલ ગાંધીને ફરમાન કરવામાં આવ્યું હતું। ત્યારે 25 ઓક્ટોબરના રોજ બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જે વિડીયોગ્રાફર હતા અને જે વિડીયોગ્રાફર સર્વજનીન ટીમના જે સભ્ય હતા તેમની જુબાની લેવામાં આવતી, તે જુબાનીના સંદર્ભમાં રાહુલ ગાંધીને આજે કોર્ટમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર રહ્યા હતા અને ત્યારે તેમણે સમગ્ર મુદ્દે એક જ વાત કહી હતી કે મને આ વિશે કોઈ ખબર નથી, હું કશું જાણતો નથી। આજ તે એ વારંવાર આજ વાક્યનું રટન કરી રહ્યા હતા, ત્યારે આજની સુનાવણી તો પૂર્ણ થઈ ગઈ છે, કાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે રાહુલ ગાંધી તો દિલ્હી જવા રવાના થઈ જશે, કાલે રાહુલ ગાંધીની હાજરી નહીં હોય। પરંતુ પૂર્ણેશ મોદીના વકીલે એક વધુ અરજી કોર્ટમાં કરી છે કે તેમને એક વધુ એક સાક્ષીની જુબાની કોર્ટમાં આપવી છે, જેથી હવે કોર્ટ જોઈને મંજૂર રાખશે તો એ સાક્ષીને બોલાવવામાં આવશે, તેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। જો કોર્ટ એની મંજૂરી સાક્ષીની મંજૂરી નહીં આપે તો તેને પૂર્ણેશ મોદીના વકીલે એવું પણ કહ્યું છે કે તમે આ મામલો સીધો હાઈકોર્ટમાં પણ લઈ જઈશું। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મુદ્દે રાહુલ ગાંધી દોષિત સાબિત થાય છે કે નહીં, જેલ એમને સજા ફટકારે છે કે નહીં, માનહાનિ જો કેસ છે તો કેટલી માનહાનિ પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવે છે, રાહુલ ગાંધી સમગ્ર નિવેદન મુદ્દે માફી માગે છે કે નહીં તે જોવાનું રહ્યું। આવતીકાલે બંને પક્ષોના વકીલોને કોર્ટે બોલાયા છે અને આ અંગે વધુ
સુનાવણી કાલે હાથ ધરવામાં આવશે. અત્યારે રાહુલ ગાંધી દિલ્હી જવાના રવાના થઈ ગયા છે. જી આભાર મિહિર, સમગ્ર માહિતી આપવા બદલ. જે પ્રકારે મિહિરે જણાવ્યું એ રીતે કે હાલ રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના થઈ ગયા છે, પરંતુ કેસની સુનાવણી આવતીકાલે પણ થશે. ત્યારે હવે ખરો નિર્ણય સુનાવણી બાદ જ આવે એમ છે. ત્યારે સૌની મીટ મંડાઈ છે કે આખરે આ કેસનો નિર્ણય શું આવે છે. એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. અદાણી હવે ઓનલાઈન ટ્રાવેલ્સ બિઝનેસમાં આવી ગયા છે. અદાણીની વાત કરી રહ્યા છે. અદાણી હવે ઓનલાઈન ટ્રાવેલ્સ બિઝનેસમાં આવી ગયા છે. અદાણી ગ્રુપ દ્વારા ક્લિયર ટ્રીપમાં રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ક્લિયર ટ્રીપ કે જે ફ્લિપકાર્ટની કંપની છે અને એમાં હવે અદાણી ગ્રુપ રોકાણ કરી રહ્યું છે. ક્લિયર ટ્રીપ ઓનલાઈન બુકિંગ કંપની છે અને એ બુકિંગ કંપની હવે અદાણી સંભાળશે. એર ટિકિટ હોટલ સેવામાં ક્લિયર ટ્રીપની મોટી કામગીરી છે. સંવાદદાતા કેતન જોડા રહ્યા છે ફોન લાઈન થી. કેતન જણાવશો, અદાણી હવે ઓનલાઈન બુકિંગ માં પણ આવી રહ્યા છે, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં પણ આવી ગયા છે, શું છે વધુ વિગતો? ભારતની એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી ઘણી મોટી માનવામાં આવે છે અને દિવસે ને દિવસે તેમાં સતત એમ કહીએ કે ગ્રોથ રેટ વધી રહ્યો છે અને તેના કારણે ગૌતમ અદાણી છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો વિવિધ સ્થાનો ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા હતા અને અલગ અલગ કંપની અથવા તો ઇન્ડસ્ટ્રીમાં તેઓનું રોકાણ વધી રહ્યું હતું અને તેમાં હવે અદાણી ગ્રુપે એર ટ્રાવેલ બિઝનેસ ઉપર વધારે મીટ માંડી છે અને આગામી સમયમાં એર ટ્રાવેલિંગની સાથે જે ક્લિયર ટ્રીપ જે ફ્લિપકાર્ટની કંપની છે તે કંપનીમાં તેમનું રોકાણ કરવાની જાહેરાત કરી છે અને નવેમ્બરના અંત સુધીમાં આ ડીલને ફાઇનલ પણ કરી લેવામાં આવશે તેવું સત્તાવાળાએ કહ્યું છે. એટલે કહી શકાય કે અદાણી ગ્રુપ હવે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનો પગપેસારો કરી ચૂક્યું છે અને એવું માનવામાં આવે છે કે કોરોના બાદ ભારતની જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે ઘણો ગ્રોથ ધરાવી રહી છે. એટલે હવે અદાણી ગ્રુપ હવે આ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધી રહ્યું છે. જી આભાર કેતન, સમગ્ર માહિતી આપવા બદલ. તો અદાણી હવે આવી રહ્યા છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓની સાથે. તમામ મહત્વના સમાચારોના વિશ્લેષણ સાથે મંતવ્ય એટ લાઈવમાં હાલ બસ આટલું. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com. નમસ્કાર.